જામનગરના કાલાવડ તાલુકાનો ઊંડ 3 ડેમ ઓવરફ્લો થયો. સતત વરસતા વરસાદને લઈને ડેમની સપાટી ઓવરફ્લો થઈ છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા તંત્રએ સૂચના આપી. કાલાવડ તાલુકાના રાજસ્થળી, ભાવુ, ખાખરિયા, જશપર, બાવા, ખાખરિયા ગામના નીચાણવાળા વિસ્તારોને સૂચના આપવામાં આવી. સતત વરસાદને લઈને ઊંડ 3 ડેમની સપાટીમાં વધારો થયો છે. વધુ વાત કરીશું. સમતા અર્જુન ફોનલાઈન પર જોડાયા છે. અર્જુન, અપડેટ જણાવશો. ગઈકાલથી જામનગરમાં જે સાર્વત્રિક મેઘવર્ષા થઈ રહી છે તેમાં જામનગર જિલ્લાના સમગ્ર ચિત્રની જો વાત કરીએ તો જે જોડિયા અને કાલાવડ જે બે પંથકમાં સૌથી વધુ વરસાદ છે તે નોંધાયો છે. 4 થી 5 ઇંચ જેટલા વરસાદના કારણે જે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વાત કાલાવડ ગામના ખરેડીની કરશો તો ખરેડીમાં ગામ જે છે તે કાલાવડ તાલુકામાં સૌથી વધુ વરસાદ જે ખરેડી ગામમાં વરસ્યો તેના કારણે અત્યારે હાલ જે ગામમાં જે છે તે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને ક્યાંક ને ક્યાંક જે ગામમાં જે છે તે કેરસમાં પાણી જે છે તે અત્યારે ભરાયા છે. લોકો ઘરની બહાર નીકળવું લોકોને મુશ્કેલ પડ્યું છે. તો બીજી તરફ જોડિયામાં પણ એ જ પરિસ્થિતિ છે. જે 6 ઇંચ વરસાદના કારણે જે અત્યારે હાલ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ગામમાં અત્યારે જે લોકોને જે છે તે નીકળવામાં જે છે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત ડેમોની સ્થિતિની કરશું તો જે ડેમો છે તેમાં જળાશયોમાં પણ જે અત્યારે હાલ જે પાણીના નવા નીરની જે આવક થઈ છે. ઊંડ 3 ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે અને ઊંડ 1 ડેમમાં જે 2 ફૂટ પાણીની જે આવક થઈ છે એટલે સાથે સાથે જે રીતે અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ જે મેઘાવી માહોલ જે રીતે રચાયો છે ત્યારે હજુ પણ વધુ ને વધુ વરસાદ પડવાની શક્યતા જે છે અત્યારે હાલ ટેવાઈ રહી છે. અર્જુન, આગળ પણ જોડાયેલા રહેજો. આગળ પણ આપનો સંપર્ક કરીશું.